Dikri Vahalno Dariyo. ફોન મચડી મચડીને આંગણા દુખી ગયા ભાઈસાબ. જો હજુ રીંગું જાય છે પણ બધા ફોન જ નથી ઉપાડતા ભાઈસાબ. કી કઈક મોટું રમખાણ જેવું લાગે છે. એ સરોજ આવી બા. અરે આવી નહીં જલ્દી ગુડા ને. જા અદા ઈ લાગે છે. જલ્દી બેણું ખોલ અને અદા હોય ને તો માથે ઢાંકી લેજે પાછું જલ્દી. જી પગલે આવ્યો છું ને ઈ જ પગલે દુકાન ભેગી નો થઈ જાજે. તારો ટાટિયો મને મારા ઘરમાં નો જોઈએ. જા આ તો તને મે હાચવી લેસ. કા દા ભવાની બાઉ ગુલાબ મારી સાથે આવ્યો છે. એ ક્યાં જશે ને ક્યારે જશે ને હું નક્કી કરીશ. સમજી ગયા. મને એની મદદની જરૂર છે. કોની? આ ગલબાની? એ બધી પચાસ ભવાની બાઉ રાહુલ તો બોલાવો. મારે એમની સાથે અગત્યની વાત કરવી છે. અગત્યની વાત તો મારે તમારા ભેડા કરવી છે. ઓદા કિંજલને તો જુઓ કેવું છાપામાં જઈ ગયું છે. પૈસા એ ડોબી આ માથે જ ખોડાયેલી રહીશ. મહેમાન આવ્યા હોય ત્યારે પાણી બાણી સરભરા કરવાની કે પછી સંસ્કાર ભૂલી ગઈ કે ગરમી ની ભેડા ભેડા બાષ્પી ભવન થઈ ગયું. અંતુ અદા પાણી લાવ. ના સરોજ બહુ અરે પાણી નથી પીવું. આ ઘરના માટલાનું પાણી પણ હવે મારાથી નહીં પીવાય. હે કેમ અદા? હું તો માટલું રોજ વીછડીને જ ભરું છું. મેલું નથી બેટા. માટલું વીછડવાથી માણસના મનના મેલ વીછડાઈ જતા હોત ને તો નાતને કોઈને નાત બાર મૂકવાનો નિર્ણય લેવો ના પડત. પછી સંભળાવ શું લખ્યું છે.